ज्ञान ने पग नहीं लगाड़ो, ज्ञान ने थूक नहीं लगाड़ो। ક્યારેક તમારી પાસે જગ્યા ન હોય, બેસવાનું આસન ન હોય, તો મેં જોયું છે ન્યૂઝ પેપર કો ચોડા કરકે નહીં બેસવું, ઉભા રહેજો, જ્ઞાનની ઉપર બેસવાનું। ઓર ઉસસે આગે આપકો કભી કોઈ ખાના વગેરે મંગવાતે હો તો કિસમે આતા પેપર, યે જ્ઞાન કી આરાધના નહીં હૈ ક્યા? યે આરાધના હૈ જ્ઞાન કી। પેપર ની અંદર તમે મંગાવો અને પછી ચલો મંગાવ્યું છે આવી ગયું એટલું નક્કી, એમાં ખાવાનું ઉસે ભી આગે સુના હૈ મેં। છોટે બચ્ચે હોતે અબ તો નહીં હૈ લેકિન જૂને જમાને મેં છોટે બચ્ચે કો જબ માં ક્યા કર દેતી, ન્યૂઝ પેપર લગા કે કેટલી મોટી આશા। બચ્ચું તો બિચારું નાનું છે, અજ્ઞાની છે, એને શા માટે જ્ઞાનાવરણ કર્મ બંધાવો? સાંભળજો બરાબર, અક્ષરવાળા કપડા પણ ના પહેરે। આજે એક ચીજ એવી મળે છે જેમાં અક્ષર ન હોય, સવારે ઉઠો ત્યાંથી સાંજે સુઓ સુધી ત્યાં સુધીમાં બધું જ તમે રેડીમેડ લાવતા થયા, એટલે ટ્રેડમાર્ક આવવાનો આવવાનો ને આવવાનો। એક જીન્સ પેન્ટ લાવો એમાં પણ અક્ષર, શર્ટ અક્ષર, ટોપી અક્ષર, ચપ્પલ બૂટ સ્લીપર, અરે બાથરૂમમાં જાવ તો ત્યાં અશોક લખેલું। કેટલી જગ્યાએ તમે વિરાધના કરો છો, અને આ જ્ઞાનની વિરાધના કરવાના કારણે જ વર્તમાન કાળમાં તમારી ફરિયાદ છે। અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ, અમને યાદ નથી રહેતું વિરાધના બંધ કર, આ ભાવમાં તો યાદ જ નથી રહેતું, પણ આ ભાવમાં કરેલી વિરાધનાના પ્રભાવે આવતા જન્મમાં શું થશે એની ખબર તમને? તોતડા બનશો, મૂંગા બનશો, બહેરા બનશો। સુના હે જ્ઞાન પંચમી કી કથા મેં વર્ણિત ઓર ગુણવંજરી, આજ ભી જો લોગ તોતડા બોબડા કે મૂંગા દેખાતા હોય તો સમજી રાખજો, ગયા ભવની અંદર એમણે ભયંકર જ્ઞાનની આસાધના, શિયાળા ઠંડીના દિવસો હોય ત્યારે તાપણું તાપે, આપણે વિચાર કરીએ ગામડાની અંદર જોતા આવતા હતા ને સવારની ઠંડીના દિવસોમાં શું કરે, અને એને વધારવા માટે એમાં શું નાખે, પેપર પણ નાખે। આ સૌથી મોટી આસાધના નક્કી કરો, તમને ક્યાંથી બાંધવા એ સમજાવે, તમારી ખાવાની ચીજમાં અક્ષર આવે છે, તમારે દવા લેવી હોય ને ગોળી તો એની અંદર પણ, તમે સાધુ સાધ્વીને જોજો એ દવા લેતા પહેલા પાણી લેશે, નાખશે એક ડ્રોપ અને અક્ષરને મીટાવી દેશે, અક્ષર મીટાવવામાં ઓછો દોષ છે, અક્ષરવાળી દવા ખાવામાં વધારે દોષ। મેં સુના હૈ આપકે બિસ્કિટ ભી પાર્લે સંસ્કાર વાટિકા અને સુકૃત સેન્ટરમાં ભણનારા બાળકોને જ્યારે શીખવાડવામાં આવ્યું કે આવા અક્ષરવાળા બિસ્કિટ ના ખવાય, એ દિવસથી 170% છોકરાઓએ અક્ષરવાળા બિસ્કિટ ખાવાના બંધ કર્યા, અને તમે મોટા જુઓ ખરા અક્ષર છે એ જુઓ છો જ નહીં, દુબાણમ દાબ્યાણમ, આને દો દૂસરી કોઈ બાત નહીં, આને દો ઓર અંદર ડગલે ને પગલે તમે જ્ઞાનાવરણ કર્મ બાંધી રહ્યા છો। આ વિરાધના અને આ વિપાક થી જો બચવું હોય, શાસ્ત્રકારોએ આપણા માટે જ્ઞાન પંચમી ની આરાધના બતાવી, જ્ઞાન પંચમી નો દિવસ કયો છે? જલ્દી કારતક સુદ પાંચમ, નવું વર્ષ શરૂ થાય, નવા પર્વો શરૂ થાય, અને એમાં પહેલું પર્વ બેસતું વર્ષ, બીજું પર્વ ભાઈ બીજ, અને ત્રીજું પર્વ કયું આવે? સાધુ અને સાધ્વીઓ આજે પણ જ્ઞાન પંચમીની આરાધના કરતા હોય છે। અહીં બેઠેલા બહેનોને કહું છું કે તમારા સંતાનોને સવારે ઉઠીને ભક્તામનની છઠ્ઠી ગાથા અલ્પ શ્રુતમ શ્રુતવતામ પરિહાસ ધામ રોજ 3 વખત બોલાવો, પછી જેને સ્કૂલમાં મોકલો,
અને તમારા બાળકોને બની શકે તો દર મહિનાની સુદ પાંચમે ઉપવાસ કરાવો. 51 લોગસનો કૌશક, 51 ખમાસણા, 20 માળા, 51 સાથિયા, જો જ્ઞાનાવરણ કર્મનો 6 ઉપશમ થાય છે કે નહીં, આરાધના કાંઈ કરવી નથી, બધે શોર્ટકટ જોઈએ છે. શંખલપુર કા શોર્ટકટ બતા દેને. બધે શોર્ટકટ.